ભાવનગરની પાર્ટન લાઇબ્રેરીના સંચાલકોની મહેનતને પરિણામે સતત ત્રીજા વર્ષે શહેરની શ્રેષ્ઠ લાઇબ્રેરીનો એવોર્ડ મળ્યો છે। ઈસવીસન 1882માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ પોલિટિકલ એજન્ટ એલસી પાર્ટનના માનમાં પાર્ટન લાઇબ્રેરીની સ્થાપના કરી હતી। 130 વર્ષ જૂની આ લાઇબ્રેરી એક હેરિટેજ સ્થળ તરીકે પણ નામના પામી છે। મહાત્મા ગાંધી પાર્ટન લાઇબ્રેરીના નિયમિત વાચક હતા। આ લાઇબ્રેરીમાં અત્યારે 7000 પુસ્તકો તથા વિવિધ વિષયોના 2400 ગ્રંથો ઉપલબ્ધ છે। આપણા 15 વર્ષના સતત જેને કહેવાય ને કે સતત આપણા રિપોર્ટિંગ ને સતત આપણે ફોલોઅપને કારણે આપણને એ લોકોએ આ વર્ષથી શહેર કક્ષાની લાઇબ્રેરી તરીકે માન્યતા આપી। બાર્ટન લાઇબ્રેરીને સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। સાથે ભાવનગર શહેરના કેટલાક દાતાઓ દ્વારા પણ રોકડ રકમ અને પુસ્તકોનું દાન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ ગ્રાન્ટ મળવાને પરિણામે આવનારા દિવસોમાં વાચકો લાઇબ્રેરીના પુસ્તકોને ઓનલાઈન પણ વાંચી શકશે। ગ્રાન્ટમાં વધારો થશે। વાર્ષિક ગ્રાન્ટ દર વર્ષે હવે જે 30,000 હતી છેલ્લે એ હવે 1 લાખ રૂપિયા મળશે। એટલે એ દ્રષ્ટિએ ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી થોડોક બોજો ફાઇનાન્શિયલી હળવો થશે। એક તરફ રાજ્યમાં લાઇબ્રેરીઓની ઓછી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે, તો બીજી તરફ ભાવનગરની બાર્ટન જેવી ઐતિહાસિક લાઇબ્રેરીઓએ આપણા વારસાના અને જ્ઞાનના ભંડારને સમૃદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે। નીતિન સોની, VTV ભાવનગર।